કરજણ તાલુકાના સોમત દિલવાડા ગામની સીમમાંથી 10 દિવસ બાદ પુનઃ આતંક મચાવનાર વધુ એક દીપડાને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. પાંજરે પુરાયેલા દીપડાને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. કરજણ તાલુકાના સોમજ દિલવાડાની સીમમાંથી વન વિભાગ દ્વારા વધુ એક દીપડો રેસ્ક્યુ કરાયો હતો. મળતી માહિતી અનુસાર છેલ્લા કેટલાય મહિનાઓથી કરજણ તાલુકાના દિલવાડા સોમજ ગામની આજુબાજુ વિસ્તારમાં અનેક ગામ લોકોને હેરાન પરેશાન કરી મૂકનાર એક દીપડાનું 10 દિવસ પહેલાં જ વન વિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગામલોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ ગામલોકોના કહેવા પ્રમાણે થોડા દિવસો પસાર થયા બાદ પુનઃ એક દીપડો દેખા દેતા અને તેને એક બકરીનું મારણ કરતા ગામલોકો હેબતાઈ ગયા હતા અને કરજણ વન વિભાગને જાણ કરી હતી. જેના પગલે 2 દિવસ પહેલાં દિલવાડા સોમજ ગામની સીમમાં આતંક મચાવતા દીપડાને રેસ્ક્યુ કરવા વન વિભાગ દ્વારા પાંજરું મૂકી પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, જે આજરોજ વધુ એક દીપડો પાંજરે પુરાતા તંત્રએ અને ગામલોકોએ રાહતનો દમ લીધાનું જાણવા મળે છે. પાંજરે પુરાયેલા દીપડાને તંત્ર દ્વારા વન વિભાગના રેસ્ક્યુ સેન્ટરે છોડવાની તાજવીજ હાથ ધરી છે. પાંજરે પુરાયેલા દીપડાને જોવા લોકોના ટોળા ઉમટા પડ્યા હતા. વલીભાઈ બાબરિયા, ZSTV, ભરૂચ. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષ અભિનંદન. આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છા સાથે પ્રાર્થના. જૈનબ બેન આઈ ખફી એડવોકેટ, કોર્પોરેટર વોર્ડ નંબર 12, જામનગર, ઉપપ્રમુખ દુઆ ફાઉન્ડેશન, લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સ કન્વીનર, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષ અભિનંદન. આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છાઓ સાથે પ્રાર્થના. રચનાબેન નંદાણીયા, વોર્ડ નંબર 4, કોર્પોરેટર, જામનગર મહાનગરપાલિકા.